છો એતર, આજે છે ને તને મહત્વની વાત સમજાવવાની છે. મહત્વની વાત? હા, આ ચેપ્ટર છે ને તારા અને મારા જીવનમાં આપણા લગ્ન કરતાં પણ વધારે જરૂરી, મતલબ કે ઇમ્પોર્ટન્ટ છે. તારા મગજમાં આને આમ ઠૂસાવીને રાખજે. બોલો. છો, આ લગ્ન પહેલાં હા તું અને તારી બહેનપણી દામિની હશે, તમે બંને બહેનપણીઓ હતી બરોબર, પણ ઘરમાં આવ્યા પછી તમે લોકો બહેનપણી નથી, ધીરાણી અને જેઠાણી છો. ખબર છે એ તો મને. હા, એ તારી જેઠાણી બની છે, પણ જો ખાસ યાદ રાખજે, જેઠાણી પણ હું એનામાં આવે નહીં, જેઠાણી પણ હું આવવા જ નહીં દેતી. એને એવી રીતે બોલાવવાની, એવી રીતે આ ઘરમાં રાખવાની કે જાણે એમની કોઈ વેલ્યુ જ નથી. સમજી? નહીં સમજાય, આખી વાત સમજાવું છું. હકીકતમાં આ ઘરમાં છે ને, હા અશોક છે ને, અશોક એ મારો ભાઈ નથી. તો? હા, એ સાવકો દીકરો છે આ ઘરનો. સાવકો દીકરો? હા, તો સાવકા દીકરાને જરાય માન પાણી ના આપે અમારા ઘરમાં, અને અમે આપ્યું પણ નથી. હા, ક્યારેય પણ અશોકને મારો ભાઈ મેં માન્યો જ નથી, સમજી? અને આ બધું એટલા માટે કરવાનું છે કે આ બધી પ્રોપર્ટી, હા જે કંઈ પણ બંગલાઓ છે, હા જમીન છે, ફેક્ટરી છે, એ બધું જ મારે મારા પોતાના નામે કરાવડાવવાનું છે. તું વિચાર કર કે આ બધું જ આપણી પાસે હશે, તું અને હું, આપણે લોકો આપણા સપનાઓને પૂરા કરતા હોઈશું. જ્યારે મન થાય ત્યારે બહાર ફરવા જવાનું, જ્યારે જે જગ્યાએ જવાનું મન થાય એ જગ્યાએ મોજ મજા મસ્તી બધું જ, બધું જ આપણી પાસે છે. તમારી વાત તો સાચી છે. હા, દામિનીને તો હું છે ને ક્યારે જેઠાણી પણ નહીં આવવા દઉં, અને બનશે ને ત્યાં સુધી હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ કે મારી ફ્રેન્ડશિપ અને મારી બેનના જેવા રિલેશન હતા ને એ હું ધીમે ધીમે ઓછા કરતી. ના 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 ના, ધીમે ધીમે ઓછા નથી કરવાના, સાવે સાવ ઓછા કરી નાખવાના છે. હા, દામિનીને ખબર પણ ના પડવી જોઈએ કે આવું બધું અમે તારા મગજમાં ઠૂસાવી રહ્યા છીએ. હા, દામિનીને કહેતી નહીં. તમે લોકો પણ યાદ રાખજે, તારે ડ્રીમ લાઈફ જીવવી છે ને. હા, જીવવી છે. તું ઈચ્છે છે ને કે ફોર વ્હીલ હોય તારી પાસે? ઈચ્છું છું ને. મસ્ત મજાનો ફોન હોય તારી પાસે? આઈફોન હોય. હા હા, ઘરમાં નોકર ચાકર બધા જ લોકો કામ કરતા હોય, તારા પડિયા બોલ ઝીલતા હોય, અને હું બેઠી બેઠી ટીવી જોતી હોય. હા, બરાબર, જે માની ગઈ માની ગઈ, પણ આ બધું ક્યારે થશે? ક્યારે થશે આ બધું? જ્યારે હું દામિનીને આ જેઠાણી પણ ના આવવા દઉં ત્યારે. ખોટી વાત મગજમાં ઉતારી રહી છે. જ્યારે મારી વાત તો સાંભળો પૂરી. આ બધું ત્યારે થશે કે જ્યારે અશોકને ઘરની મિલકતમાંથી એક રૂપિયો પણ નહીં મળે, સમજી ગઈ ને? જો એ લોકોને મળશે ને તો આપણે ઠનઠન ગોપાલ રહી જશું. એટલા માટે આપણે એવી કોશિશ કરવાની છે કે આ અશોક અને દામિનીને આપણા રસ્તામાંથી કઈ રીતે કાઢવા. આ બેબી બોય, લવ યુ, કરેક્ટ. ગમે તેમ કરીને આ લોકોને રસ્તામાંથી હટાવે. એકવાર આ લોકો રસ્તામાંથી હટી ગયા ને પછી રસ્તો એકદમ ક્લિયર છે, બધું સાફ છે, બસ પછી તું અને હું અને મારા મમ્મી, પછી તો આપણે રાજ કરીશું, રાજ. આ સોનાના હિંડોળે ઝૂલશું આપણે બંને. અરે ઝૂલી શું કામ, તને તો મઢી દઈશ સોનેથી. આ સોનું સોનું તારા ચહેરા ઉપર, અહીંયા જોતો સોનું, અહીંયા જોતો સોનું, અહીંયા જોતો સોનું, બસ સોના વાળી હેતલ, નામ પડી જશે તારું, છાપ પડી જશે. હા, દામિનીને તો છે ને એ ભિખારણને તો હવે હું મારા રસ્તામાંથી હટાવીને જ રહીશ. ઓકાત બતાવવાની આવા લોકોને, આવા લોકો પગમાં સારા લાગે. બૂટ હોય ને બૂટ, એને પગમાં પહેરાય, માથે ના ચડાવાય. ચડાવવાથી શું થાય? ગાંડા લાગીએ, સમજી ગઈ ને? આ ઘરમાં અશોકની ઓકાત જે છે ને એ જ ઓકાત દામિનીની પણ બનીને રહેવી જોઈએ, અને તો જ આપણે સફળ થઈશું. હવે હું બતાડીશ દામિનીને કે કેટલી ભિખારણ છે અને હું શું છું. વાહ, થેન્ક યુ સો મચ. કેમ કઈ બોલતી નથી અશોક? મારે તમને કઈક પૂછવું છે. આ કેટલાય દિવસથી મારા મનમાં સવાલ હતો, જ્યાં સુધી પૂછીશ નહીં ને ત્યાં સુધી
મને હક નહીં થાય. મને ખબર છે તારે હું પૂછવું છે. શું? તારા ભાઈને મળવા જાઉં છે, એની રજા લેવીશ તારે? ના ના, ભાઈને મળવાની વાત નથી, પણ હું તમારી અને મમ્મી વિશે વાત કરવા માંગુ છું. બોલ ને. મને કેમ એવું લાગે છે કે તમે આ ઘરના મોટા દીકરા છો, પણ છતાંય ઘરમાં તમારું કોઈ માન નથી, ઘરમાં તમારું કંઈ ચાલતું નથી, ઘરમાં તમને કોઈ ગણકારતું જ નથી. હા, તારી વાત સાચી છે. હું આ મમ્મી છે ને એનો સગો દીકરો નથી, સોતેલો દીકરો છું. એટલે મારી આરે એવું વર્તન કરે છે. પણ મેં એવું ના કરવું જોઈએ ને. સોતેલો દીકરો તે કેવી વાત થઈ? દીકરો દીકરો હોય છે, પારકો કે પોતાનો નહીં. અને આવું કરીને મમ્મીને શું મળવાનું છે? તમે તો મમ્મીને એટલું માન રાખો છો, એમની બધી કહેલી વાત માનો છો. શું કરવું બોલ તું. અને હા, એક બીજી વાત, આ તો તું મળી એટલે તારી યારે મારા લગ્ન કરાવ્યા, બાકી મારા લગ્નનું તો નક્કી જ નહોતું. પણ કેમ? હા, તું ગરીબ છો ને એટલે હું એને અણગમો હતો, અને અત્યાર સુધી મને એવી રીતે જ રાખ્યો છે. હા તો ખોટી વાત કહેવાય ને, મમ્મી આવી રીતના ભારો તારો ના કરવો જોઈએ. અને હવે આગળ કઈ નહીં બોલીશ. મને બધી ખબર છે કે આ મમ્મી તારી સાથે પણ મારી જેવું જ વર્તન કરે છે. મને અત્યારે અફસોસ થાય છે કે આની કરતા તો મેં તારી સાથે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. જો તમે ખોટો અફસોસ નહીં કરો, જે નસીબમાં લખ્યું હોય ને થઈને જ રહી. આ તો બધા આપણા કર્મોની સજા છે, કેવું તો ના જોઈએ. પણ જો ક્યાં સુધી ચાલશે, ક્યાં સુધી તમે આ બધું સહન કરશો? ખબર નહીં કે આ બધું ક્યાં સુધી ચાલશે. પપ્પાએ પણ મને બધી વાત કરી હતી, હું તો ઘરે હોય નહીં, એણે મને બધી વાત કરી હતી કે આ તારા મમ્મી તારી ઘરવાળીને પણ હેરાન કરે છે. અશોક, એવું હોય ને તો આપણે લોકો અલગ રહેવા જતા રહીએ. અરે અલગ? જો ઘરમાં રહીએ છીએ તો પણ એમને નડીએ જ છીએ ને. આપણને પસંદ નથી કરતા એ લોકો, ગમતા ન હોય તો ત્યાં રહેવાનો શું મતલબ? ખાલી ખોટું એમના આંખમાં આવું, એના કરતાં તો દૂર રહેવું વધારે સારું. કંઈ નહીં તો નાનું એવું ભાડે મકાન રાખીને રહીશું. કંઈ નહીં, આમ તો તારી વાત સાચી છે, પણ આ માટે પપ્પાને પણ મનાવવા પડશે ને કે હું આ ઘર છોડીને જઈશ. જો મને તો વિચાર આવ્યો હતો, હવે એમાં અમલ કરવું ન કરવું, એના પરિણામો, આ બધી જ બાબતો સમજી વિચારીને નિર્ણય લેવો પડશે. એવું હોય તો નોકા થઈ જઈએ, પછી હું નાની મોટી કોઈ જોબ કરી લઈશ. અરે આ કેવી વાત કરે છે. હા, જોબને તને કરાવું નહીં, એટલું બળ તો મારા બાવડામાં છે જ કે હું તને બેઠકનું ખવડાવી શકું. એવું ના હોય, માણસનો સમય જ્યારે નબળો ચાલતો હોય ને તો એને બધા જ કામો કરવા પડે છે. હા હું માનું છું, પણ તે મારી યારે લગ્ન નહોતા કર્યા ત્યારે તે કેવા કેવા સપના જોયા છે. હા, એવું કંઈ ના હોય. જુઓ, તમે પપ્પા સાથે વાત કરી જુઓ, અને પછી જે પણ નક્કી થાય ને એ મને કહેજો. ભલે, હું વાત કરી જોઈશ. અને મારી સાથે જે થાય છે એ વિશે મમ્મી મમ્મી સાથે કંઈ વાત ના કરતા. મમ્મી સાથે તો હું વાત ન કરી શકું, કારણ કે અત્યાર સુધી મેં કોઈ દિવસ નથી કીધું. આજે સુધી કેમ ના આવી? મમ્મી. હા બોલો, શું કામ હતું? આ તમે મને ઓચિંતાને ફોન કરીને કેમ બોલાવી, અને એ પણ આજને આજ આવો એવું કીધું?
કેમ, તને કઈ તકલીફ પડી? મેં તને બોલાવી તો? તકલીફ તો પડે ને, આવવાની. બરાબર છે, આ દિન સુધી તને તકલીફ નહોતી પડતી તારા મમ્મી પાસે આવવાની, પણ સામેથી ફોન કરીને તને બોલાવી એટલે તને તકલીફ પડી. મમ્મી, હવે હું સાસરે વહી ગઈ છું ને, થોડુંક તો માણસમાં ચેન્જીસ આવે જ ને, એવું ને એવું ના રે માણસ કઈ. બરાબર છે ને દીકરા, સાચી વાત છે કે લગ્ન પછી માણસમાં ચેન્જીસ આવે, પણ તારામાં તો વધુ પડતું આવી ગયું છે. એટલે તમે કહેવા શું માગો છો મને? એ જ કહેવા માગું છું કે તું કદાચ જાણતી પણ હશે કે મારા મમ્મી શું કહેવા માંગતા હશે. મને કેવી રીતે ખબર પડે? હું કાઈ અંતર્યામી તો નથી ને કે આ તમારા મનની વાત મને ખબર પડી જાય મમ્મી? આ ટેવ હતી જૂની, લાઉડ બોલવાની, એ તો નથી ગઈ. એટલે તું ખાલી ફોર્માલિટી પૂરી કરે છે કે તારામાં ચેન્જ આવી ગયો છે. એતલ, મેં વાત સાંભળી છે કે તું દામિનીને ખૂબ હેરાન કરે છે, નાની નાની વાતમાં ટોર્ચરિંગ કરે છે. આ સાચી વાત છે? એમાં શું થઈ ગયું? આ સાચી વાત હોય કે ના હોય, હે વહીવટ, તમારે કરવાની જરૂર નથી. અને હા, હું કરું છું એને હેરાન. એને એને હું એની ઓકાત બતાડું છું કે શું છે. ઓકાત બતાવવાની વાત કરે છે તલ? દીકરા, આ લગ્ન પહેલાં તો તમને એકબીજા વગર ચાલતું નહોતું. આ કાંઈ પણ વસ્તુ લેવા જાય નાની મોટી કરિયાણામાં તો પણ દામિનીને લીધા વગર તો ક્યાંય જાતી નહોતી. અને શું તારી જેઠાણી બની કે તે દેરાણી તરીકે એનો રંગ બતાવવાનો ચાલુ કરી દીધો? હા, એટલે જ કર્યું છે ને કે એ જેઠાણી બની છે તો એ મને એના જેઠાણીપણું દેખાડે ને, એ પહેલાં હું એને મારું. બસ કરાવે એતલ, નથી બોલતી તો બોલી જ જાય છે. શું મળે છે તને એ છોકરીને હેરાન કરીને? તમે પેલી દામિની હાટુ થઈને મારી ઉપર રાડો પાડો છો. જેવી રીતના લગ્ન પહેલા હું એની સાથે જવાની ના પાડતી હતી, એને વારંવાર હેરાન કરીને બોલાવવાની ના પાડતી હતી, તો પણ તું બોલાવતી હતી ને? ત્યારે મને ખબર નહોતી પડતી ને કે એ એક ભિખારણ છે. કેમ, પહેલા નહોતી ખબર કે તારી બેનપણી ભિખારણ છે? ત્યારે એ મારી પ્રોપર્ટીમાં ભાગ નહોતી લેવાની ને, હવે એ મારી પ્રોપર્ટીમાં ભાગ લેવાની છે. એટલા માટે પ્રોપર્ટીમાં ભાગ તો લઈએ જ ને, કેમ કે જમાઈ અને ધામિનીનો ઘરવાળો બંને સગા ભાઈઓ છે, બંને ભાઈઓનો સરખો હિસ્સો પડે. તમને ખબર ના હોય ને તો હું કહી દઉં કે આ અશોકભાઈ છે ને એ દેવાંગના સગા ભાઈ નથી, સાવકાભાઈ છે. શું? હા, અને અમે લોકો એ જ પ્લાનિંગ કર્યો છે કે એ બંનેને અમારા રસ્તામાંથી કઈ રીતે હટાવવા અને કઈ રીતે બધી પ્રોપર્ટી અમારા હાથમાં આવી જવી જોઈએ. વાહ હેતલ વાહ, તારી બુદ્ધિને તો સલામ દેવી પડે, પણ જે તું બુદ્ધિ વાપરી રહી છે ને એ ખોટી જગ્યાએ વાપરી રહી છે. ભાઈ સગો હોય કે સાવકો, ભાઈ એ ભાઈ જ કહેવાય છે. એક રાજી કહું છું, જો તું વધુ પડતું ત્યાં સાસરે જઈને નાટક કરીશ ને તો સંસ્કારની દ્રષ્ટિએ મારું નામ આવશે. કે એની મમ્મીએ કાંઈ શીખવાડ્યું નથી કે શું? કે ભાઈઓ ભાઈઓને નોખા પડાવવાની વાત અને આ પ્રોપર્ટી બાબતે લડવાની વાત આવી. હા, તમારે બીજી કોઈ વાત કરવાની છે કે પછી મને આ તમારું લેક્ચર સંભળાવવા જ બોલાવી છે અહીંયા? અને કહી દઉં છું કે મારા ઘરના વહીવટમાં તમારે માથું મારવાની કોઈ જરૂર નથી, હું જોઈ લઈશ. આ દામિનીને તો હું મારા રસ્તામાંથી હટાવીને જ રહીશ. હેતલ, મારી વાત સાંભળ, એ તું કરે છે ને ખોટું કરી રહી છે. દીકરા, જે કરું છું ને સાચું કરું છું, આજ પછી મારા ઘરમાં વહીવટમાં ના પડતા. હેતલ, હેતલ મારી વાત તો સાંભળ. છોકરીને કેમ સમજાવવી? ગમે એમ તો એની બહેનપણી છે ને, અને બેન કરતાં પણ વિશેષ માનતા હતા એકબીજાને, પણ અચાનક આ હેતલમાં પરિવર્તન કેવી રીતે આવી ગયું?